બનાસકાંડા જિલ્લાની ધાનેરા નગરપાલિકા પ્રજાને સુખ સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અત્યાર સુધી ધાનેરા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને સત્તાની કમાન સાંભળી ચૂક્યા છે પરંતુ બંને પક્ષો નગરના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યા છે ધાનેરા શહેરની પ્રજાપાલિકા દ્વારા વસૂલવામાં આવતો વેરો સમયસર ભરે છે પરંતુ બદલામાં નગરજનોને સુવિધા આપવામાં ધાનેરા નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે ધાનેરા નગરના લોકો માટે હરવા ફરવા માટે સ્થળોની વાત કરવામાં આવે તો આ સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે ધાનેરામાં મામા બાપજીના મંદિર સિવાય એક પણ એવું સ્થળ નથી કે જે લોકો ત્યાં પહોંચીને પિકનિક મનાવી શકે તાજેતરમાં જ ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરમાં આવેલા ઉચ્ચ વિકાસ માટે દોઢ કરોડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવી હતી જેમાં તળાવને ઊંડી કરવા ઉપરાંત તળાવની ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો અને પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત તળાવની ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે સમયે ધાનેરાના કહેવાતા નેતાઓ હોંસે હોંસે કૂદી પડ્યા હતા અને મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા પરંતુ ત્યારબાદ શું થયું તળાવના રિનોવેશન માટે ખર્ચવામાં આવેલા દોઢ કરોડ ચૂકવાઈ ગયા હતા કામ પૂરું થઈ ગયું હતું પરંતુ શું તળાવ લોકો માટે ખરેખર ઉપયોગી સાબિત થયું તો જવાબ છે બિલકુલ ના ધાનેરાના લોકો હરીફરી શકે વ્યાયામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવેલા સ્થળની વર્તમાન સમયમાં હાલત જોતા ખૂબ જ ખરાબ બની ગઈ છે આટલી તગડી રકમ ખર્ચ કરવા છતાં પણ અત્યારે આ તળાવની આસપાસ જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા તે તમામ વૃક્ષો નામશેષ થઈ ચૂક્યા છે અને આ સ્થળ પર ગાંડા બાવળો ઉગી નીકળ્યા છે તો અહીં જે ટ્રેક બનાવવામાં આવ્યો હતો તે ટ્રેકની કામગીરી હલકી ગુણવત્તાવાળી હોવાને લીધે પણ તૂટી ગયો છે એટલે કે ધાનેરા નગરપાલિકા દ્વારા જે તળાવના રિનોવેશન માટે ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખર્ચ ટૂંકા ગાળામાં જ પાણીમાં જતો રહ્યો છે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશોની રહેમ નજરના લીધે આવા કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે અને પ્રજાના ટેક્સના નાણાંનો આડધડ ઉપયોગ કરી રહ્યા છે અને સત્તાધીશો પણ ખુરશીની લાલચમાં આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ જ કાર્યવાહી કરી રહ્યા નથી જે શરમજનક વાત છે શું આ તળાવનું રિનોવેશન માત્ર ફોટા પડાવા માટે જ કરવામાં આવ્યું હતું આવા અનેક પ્રશ્નો ધાનેરાની પ્રજાને લઈને થઈ રહ્યા છે